નમસ્કાર, હું છું સંદીપ વાળંદ. ગોગંબાના ગોદલી ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂ સાથે કુલ 28 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી 3 ઈસમોને ઝડપી પાડ્યા. ગોગંબા તાલુકાના ગોદલી ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે તારીખ 7 સપ્ટેમ્બર શુક્રવાર બપોરે 4 કલાકે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ગોધરાના મીરપનો બુટલેગર અને દારૂ લઈ ડિલિવરી આપવા આવેલા છોટાઉદેપુરના ગોગાદેવનો અને મીઠીબોરના 2 બુટલેગર રેડમાં ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય 6 આરોપીઓ ભાગી છૂટ્યા હતા. તમામ સામે રાજગઢ પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો વિજિલન્સ એ આ રેડમાં 4,62,000 નો દારૂ, 24 લાખની કિંમતની 2 બોલેરો અને 1 થાર જીપ સહિત 28.86 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો, જ્યારે રાજગઢ પોલીસે ઝડપાયેલા તમામ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે, જેમાં વિજિલન્સની રેડમાં ઝડપાયેલા આરોપીઓ પારસિંગ ગોસલા રાઠવા ગોગાદેવ, છોટાઉદેપુરના પ્રકાશ કરશનભાઈ રાઠવા, મીઠીબોર છોટાઉદેપુર જસવંત પર્વતભાઈ બારિયા, મીરપ ગોધરા 9ને ઝડપી પાડ્યા હતા, જ્યારે ફરાર આરોપીઓમાં ગોપી રાઠવા ગોગાદેવ છોટાઉદેપુર નવલસિંહ, ગોપી રાઠવા ગોગાદેવ છોટાઉદેપુર ભોંદુભાઈ, ભીમજીભાઈ રાઠવા ગોદલી, ગોગંબા પિન્ટુભાઈ ગામડી દેવગઢ બારિયા, મહેન્દ્રા બોલેરોનો માલિક કઠીવાડાથી દારૂનો જથ્થો મોકલનાર ઇસમ, આ તમામ લોકો સામે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેની માહિતી પોલીસે આજે 7 સપ્ટેમ્બર શનિવારે બપોરે 2 કલાકે પ્રેસ નોટ દ્વારા આપી હતી. આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો.